આપણા પછીની જનરેશન એટલે જે લોકો અત્યારે 20-22-25 વર્ષના છે, એ બધા જ છોકરા અને છોકરીઓ બધાને ખાવા બનાવવાની તકલીફ પડે છે, એટલે એમને આવડતું નથી હોતું, પ્લસ એમને ફેમિલી મેમ્બર્સ સાથે શીખવું નથી હોતું. તો એના માટે જો આપણે એમને મીડિયા ઉપર કશું આપી શકીએ, એ લોકો માટે યુટ્યુબ એકલો એક મીડિયા નથી, એમના માટે વેબસાઇટ પણ એક એવો મીડિયા છે જેમાંથી એ લોકો વાંચી અને બનાવી શકે છે. આપણા એ જનરેશન જોઈને બનાવી શકે છે, એ લોકો વાંચીને પણ બનાવી શકે છે. તો એના માટે સુપર સહેલિયા એક વેબસાઇટ ચાલુ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં તમે લોકો પણ ભાગ લઈ શકો છો. આ રેસીપી તમારી પોતાની, તમારા ઇન્ગ્રીડિયન્ટ સાથે અને તમારા ફોટા સાથે છપાશે. તો તમે આ સરપ્રાઈઝ લેવા તૈયાર છો? તો કમેન્ટ બોક્સમાં મને લખીને જણાવો કે તમે કઈ રેસીપી મૂકવા માંગો છો. મંચુરિયન અને ફ્રાઈડ રાઈસ એ હવે ખાલી બાળકોનું કે જવાનિયાઓનું નહીં, પણ આખી ફેમિલીનું મેનું છે. તો સુપર સહેલિયાથી હું નૈમિષા, આજે આપણે જોઈશું મંચુરિયન અને ફ્રાઈડ રાઈસની રેસીપી સાથે જ. સૌપ્રથમ આપણે કડાઈમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં મીઠું નાખી દઈશું, સાથે અડધું લીંબુ નાખી દઈશું અને ધોયેલા ચોખા, બાસમતી ચોખા એક બે વાર ધોઈ અને આપણે તેને છૂટા જ બાફી લઈશું. તો ચોખાનો દાણો ક્યારે ચડ્યો કહેવાય? જ્યારે ઇઝીલી હાથમાં મેશ થઈ જાય. જો એ તૂટી જાય તો એને હજી થોડોક ચડવા દેવો, ઇઝીલી મેશ થઈ જાય ત્યારે એ ચડી ગયો છે. છૂટા ચોખા બાફીશું તો આપણો ભાત પણ છૂટો થશે. હવે એમે આવી રીતે આપણે સ્ટ્રેનરમાં તેને વધારાનું પાણી કાઢી નાખીશું, એટલે એની નીચે જે પાણી બચશે તે આપણે ફેંકી નહીં દઈએ, કારણ કે આને ભાતનું ઓસામણ અથવા ભાતની અંદર રહેલા તત્વોવાળું પાણી છે. પણ ભાતને આપણે છૂટો બનાવવો છે એટલે આપણે આવી રીતે પાણીને કાઢવું પણ જરૂરી છે. તો સરસ આપણો બાસમતી રાઈસ તૈયાર થઈ ગયો છે. લીંબુ નાખવાને લીધે ચોખા એકદમ સફેદ અને છૂટા થશે. હવે આને આપણે એક કથરોટમાં કાઢી અને તેને ખુલ્લો સ્પ્રેડ કરી દઈશું. તમારે પંખા નીચે મૂકવો હોય તો મૂકી શકાય, જેનાથી એક એક દાણો છૂટો થઈ જશે. ફ્રાઈડ રાઈસમાં છૂટા દાણા જરૂરી છે. હવે આપણે જે શાકભાજી માર્કેટથી લાવીએ છીએ તેને આપણે એક એક ચમચો સોડા નાખી અને તેને આવી રીતે પાણીમાં પલાળીને ધોઈ લઈશું. આ ખૂબ જ અત્યંત જરૂરી છે અને એ હવે આપણે રોજિંદા જીવનમાં એને ફોલો કરવું પડશે. બિલકુલ એવું સમજીશું નહીં કે આ માત્ર બીમારી ચાલે છે, કોરોના ચાલે છે ત્યાં સુધી જ કરવાનું છે. આ કાયમ માટે કરવાનું છે. હવે આપણે મંચુરિયનની તૈયારી કરીએ છીએ એટલે મિક્સચરમાં આ બધા વેજીટેબલ આપણે ક્રશ કરી લઈશું અને ક્રશ્ડ વેજીટેબલ્સ બહુ જ ઇઝીલી આમાં ક્રશ થઈ જાય છે. જ્યારે છીણીમાં છીણીએ છીએ તો વાર પણ લાગે છે અને પાણી થોડું મિક્સચર કરતાં વધારે નીકળે છે. તો વારાફરતી આપણે બધા વેજીટેબલ ક્રશ કરી લઈશું. તો ગાજર અને કોબી ક્રશ કરી અને કેપ્સિકમ એકદમ ઝીણા કાપી લઈશું, સાથે થોડું આદું આપણે છીણી લઈશું અને બધું જ હવે આપણે મિક્સ કરીશું. મીઠું આપણે હમણાં નહીં નાખીએ, કારણ કે મીઠું નાખીશું તો પાણી પણ વધારે છૂટશે અને આમાં જે પાણી છૂટ્યું છે તે આપણે જે ભાતના ઓસામણવાળું પાણી છે તેમાં જ આપણે નાખી દઈશું. એટલે આપણી પાસે બે ટાઈપના પાણી ભેગા થઈ ગયા છે. હવે આ જે કોરો શાકભાજી બચ્યા છે તેની અંદર આપણે કોર્નફ્લોર અને મીઠું નાખીશું. માપ બધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. સરસ રીતે આપણે આને મિક્સ કરીશું અને આવી રીતે હાથમાં ડબાવી અને તેના ગોલ ગોલ બોલ બનાવીશું. ખૂબ જ સરસ આ બોલ બની જતા હોય છે. કોર્નફ્લોર બાઇન્ડિંગનું કામ કરે છે અને કોર્નફ્લોર નાખવામાંથી તેનું પડ પણ ક્રિસ્પી થાય છે. હવે આપણે કડાઈ મૂકી અને બનેલા બોલ્સ આપણે ફ્રાય કરી દઈશું. કોર્નફ્લોરના લીધે આપણા જે મંચુરિયનના બોલ્સ બને છે એ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે, એટલે કોર્નફ્લોરનો ઉપયોગ કરવો વધારે સારો છે મેંદાની જગ્યાએ. તો સરસ રીતે આપણા મંચુરિયન બોલ્સ રેડી થઈ ગયા છે. હવે આપણે એક પેન લઈને એમાં તેલ એડ કરીશું. તેમાં નાખીશું કચરેલું લસણ. હવે તમને થશે હું શું બનાવી રહી છું. હું બનાવી રહી છું મંચુરિયનનો ગ્રેવી,
ઝીણા કાપેલા લીલા મરચાં, થોડું અદરક, બધી જ વસ્તુ ધીમા તાપે શેકાઈ રહી છે. અને હવે આપણે નાખીશું કાપેલા વેજીટેબલ્સ. આ વેજીટેબલ્સ આપણે મન્ચુરિયન ગ્રેવી બનાવીએ છીએ અને આમાંથી થોડા વેજીટેબલ્સ આપણે આપણા ફ્રાઈડ રાઈસ માટે કાઢી લઈશું. પણ બંને વસ્તુ માટે વેજીટેબલ્સ આપણે અત્યારે એકસાથે સોટે કરી દઈશું. સરસ કલરફુલ આપણું લાગી રહ્યું છે. આ જે ગ્રીન ઓનિયન આવે છે એની આગળની જે ડુંગળી હોય છે, જે કૂણી હોય છે, એને મેં ગોળ ગોળ સ્લાઇસમાં કાપી દીધી છે. તે ડુંગળી આપણે આની અંદર યુઝ કરીશું. સરસ રીતે આપણે ધીમા તાપે આ બધું સોટે કરવાનું છે. આ એક ખૂબ જ હેલ્ધી મેનુ છે જે અક્સર આપણે આપણી રૂટીન લાઈફમાં ઉમેરવું જોઈએ. હવે આ એ જ પાણી છે જેમાં ભાતનું ઓસામણ અને મેં વેજીટેબલનું પાણી રકાડ્યું હતું, એ પાણી આપણે આની અંદર એડ કરી દઈશું. સાથે નાખીશું થોડો સોયા સોસ, થોડો ચીલી સોસ, થોડો ગ્રીન ચીલી સોસ અને થોડું પાણી. આ છે કોર્નફ્લોરનું, કોર્નફ્લોરમાં પાણી નાખી અને એનું બેટર બનાવ્યું છે, જેના લીધે આપણો જે આ ગ્રેવી છે એ થોડી થિક થશે. ખૂબ જ ઇઝી રેસીપી છે અને સરસ, બધાને ખૂબ ભાવે છે. વેજીટેબલ્સ પણ આમાં ખૂબ જાય છે આપણા પેટમાં અને સરસ રેસીપી તૈયાર થાય છે. હવે આપણે તૈયારી કરી છે ફ્રાઈડ રાઈસ બનાવવાની. થોડુંક લસણ અને આદું અને લીલા મરચાં અને ઘી કે તેલ, તમને જે અનુકૂળ હોય એ થોડું લઈ લેવું. આ વેજીટેબલ્સ આપણે ગ્રેવીમાંથી બહાર કાઢી લીધા હતા અને તે જ આપણે આમાં યુઝ કરવાના છે. સાથે આપણે નાખી દઈશું થોડુંક સોયા સોસ, જેનાથી આપણો ફ્રાઈડ રાઈસનો કલર સ્લાઇટ બ્રાઉન થાય. અને હવે આપણે જે છૂટો કરેલો રાઈસ છે તેને આપણે એડ કરી દઈશું. સરસ રીતે આપણે તેને હલાવીશું. રાઈસમાં ઓલરેડી આપણે મીઠું નાખેલું છે પણ સ્લાઇટ તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકાય છે, કારણ કે ભાતનું પાણી આપણે કાઢી નાખ્યું હતું. સરસ રીતે આપણે રાઈસને મિક્સ કરી દઈશું. તમે ઈચ્છો તો આનાથી વધારે વેજીટેબલ્સ પણ આમાં એડ કરી શકો છો, પણ કેમ કે મેં ગ્રેવી બનાવી છે સાથે એટલે હું આમાં ઓછા વેજીટેબલ નાખી રહી છું. તો ભાતના બધા તાણા એકદમ છૂટા દેખાઈ રહ્યા છે અને તે સરસ રેડી થઈ ગયો છે. હવે અમે આમાં આપણે એડ કરી દઈશું ધાણા અને થોડી લીલી ડુંગળી. અને થોડી લીલી ડુંગળી આપણે રાખીશું આપણા મન્ચુરિયન ઉપર ગ્રેવીમાં પપરાવવા માટે. તો સરસ રીતે આપણો રાઈસ તૈયાર થઈ ગયો છે. ચાલો તેને એક બાઉલમાં સર્વ કરીએ અને સાથે મન્ચુરિયન પણ બીજા બાઉલમાં સર્વ કરીએ. તમને મારી રેસીપી ગમી હોય, ચેનલ પર અનેક